तो आज विद्युत कोषों नु समांतर जोड़ा एप्साइलॉन 1 आर 1 एप्साइलॉन 2 आर 2 तो एमा आ विद्युत प्रवाह निकलो आमाथी आई 1 અને આમાંથી નીકળે છે આઈ ટુ બે ભેગા થઈ ગયા એટલે પ્રવાહ ચાલો હવે અહીં ધ્યાન આપો પેન ટરવેડા મૂકી દો ઘણી તમારે તો સમાંતર જોડાણ છે જે વહેંચાતું હોય ત્યાંથી થિયરીની શરૂઆત થાય તો શ્રેણીમાં વી વહેંચાય સમાંતરમાં આઈ વહેંચાય એટલે આપણે લખી શકીએ કુલ પ્રવાહ આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ સમીકરણ નંબર 1 હવે બે બેટરી ડિસ્ચાર્જ થાય છે પ્લસ માં પ્રવાહ નીકળે છે એટલે બે શું થાય છે ડિસ્ચાર્જ તો એના ટર્મિનલ વોલ્ટેજ આપણે લખી બંને બેટરી ડિસ્ચાર્જ મોડ માં છે તો પહેલી બેટરી ના ટર્મિનલ વોલ્ટેજ લખવા હોય તો એ લખાવે V1 બરાબર એપ્સિલોન 1 માઈનસ I1 R1 નાનો પડી એવી બાબત ધ્યાનમાં રાખવા જોઈએ જે રાશિ સમાન રહેતી હોય એને નંબર નહીં આપવાનો તમે ગઈકાલે માર્ક કર્યું હોય તો આપણે લખતા હતા V બરાબર E માઈનસ IR આની અંદર મેં આવું લખ્યું હતું ગઈકાલે કારણ કે શ્રેણી જોડાણ હતું શ્રેણી શું સરખું રહે શું સમાન રહે I સમાન રહે તો I ને નંબર નતો આપ્યો સમાંતરમાં શું સમાન રહે મારે આમાં કિંમત કોની મૂકવાની છે I1 તો અમાર I1 ને કરતા બનાવો તો I1 ને કરતા બનાવવા માટે એને આ બાજુ લઈ લઉં આ સામે લઈ લઉં I1 R1 બરાબર એપ્સિલોન 1 માઇનસ V તો I1 બરાબર એપ્સિલોન 1 માઇનસ V અપોન R1 આવી જ રીતે બીજી બેટરી માટે લખો તો બીજી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સિલોન 2 માઇનસ I2 R2 આ બીજી બેટરી આમાંથી આઈ ટુ ને કરતા બનાવો તો આઈ ટુ આર ટુ બરાબર એપ્સાયલોન ટુ માઇનસ વી તેથી આઈ ટુ બરાબર તો એપ્સાયલોન ટુ માઇનસ વી અપોન આર ટુ આઈ વન અને આઈ ટુ બે ની કિંમત સમીકરણ એક માં મૂક દો તો સમીકરણ નંબર એક માં મૂકતા તો પહેલા સમીકરણ માં મૂકીએ એટલે આઈ બરાબર I1 ની જગ્યાએ એપ્સિલોન 1 માઇનસ V અપોન R1 I2 ની જગ્યાએ એપ્સિલોન 2 માઇનસ V અપોન R2 એક એક ના છેદમાં મૂક દો એપ્સિલોન 1 અપોન R1 માઇનસ V અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V અપોન R2 સરખા પદ બાજુ બાજુ લખો ટર્મિનલ વોલ્ટેજ પર તો એપ્સિલોન 1 અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V અપોન R1 માઇનસ V અપોન R2 તો છેલ્લા બે પદમાંથી માઇનસ V કોમન નીકળી જાય એપ્સિલોન 1 અપોન R1 એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V કાઢો કોમન અંદર વધે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 હવે અહીંયાથી મોટો ટ્વિસ્ટ છે આ જગ્યા ઉંધી આવડશે બધાય કોઈ તકલીફ નહીં પડે અહીંયાથી ધ્યાન રાખવાનું છે કારણ કે મારે સમતુલ્ય ગોતવાનું બરોબર સમતુલ્ય અહીંયા મતલબ સમતુલ્ય અવરોધ અવરોધ તો ખબર પડી જ ગઈ તમને સમાંતરમાં અવરોધ શું આવે સરવાળો 1 અપોન જોઈ લો કૌંસમાં છે ઈએમએફ ગોતવા માટે મારે આવું ફોર્મેટ લાવવું પડશે આવું ફોર્મેટ લાવવું પડશે પછી હું શું કરીશ
કે ડાબી બાજુ ટર્મિનલ વોલ્ટેજ હોય, જમણી બાજુ મને અહીંયા જે પદ મળતું હશે ને એ કુલ ઈએમએફ હશે. પછી વિદ્યુત પ્રવાહના સહગુણકમાં જે પદ મળતું હશે એ શું હશે? કુલ આંતરિકો. એટલે આ જે છેલ્લું સમીકરણ મળ્યું એમાંથી મારે આવું બનાવવું છે. તો કરતા કોને બનાવવો પડશે? વીને. ટર્મિનલ વોલ્ટેજ વીને. તો વીને કરતા બનાવવા માટેની અહીંથી કવાયત શરૂ કરવાની છે. સાદું રૂપ જ છે ખાલી. તો વીને કરતા બનાવવા માટે આખે આખું પદ તમને જે દેખાય કઈ બદલી લેવાનું? આ સાઈડ અને આવડો આય આ ભાઈ. એટલે વી કૌંસમાં 1 / r1 + 1 / r2 = ε1 / r1 + ε2 / r2 - i. લસાલો વી કૌંસમાં r1 + r2 છેદમાં r1 * r2 = ε1 r2 + ε2 r1 - i r1 r2 છેદમાં r1 * r2 બે બાજુથી આ કેન્સલ થઈ ગયા. હવે વીને કરતા બનાવવા માટે r1 + r2 એ અહીંયા જ આવવા દો સામે સાઈડ છેદ. તો v બરાબર ε1 r2 + ε2 r1 - i r1 r2 છેદમાં r1 + r2 મૂકો એક એકના છેદમાં. પહેલા બેટરી વાળાના છેદમાં મૂકો પછી વિદ્યુત પ્રવાહના છેદ. તો ε1 r2 + ε2 r1 upon r1 plus r2 minus i r1 into r2 upon r1 plus r2 જો ફોર્મેટ આવી ગયું. v બરાબર અને આપણે જેને v બરાબર કુલ emf minus i into કુલ આંતરિક અવરોધ સાથે સરખાવતા. તો સરખાવજો કુલ EMF ની જગ્યાએ કયો પદ મળે આપણને? આખે આખો કૌંસ. આંતરિક અવરોધ ની જગ્યાએ શું મળે? આ કૌંસ. તો સમાંતરમાં આપણે કીધેલું છે બે અવરોધ સમાંતરમાં શું કરવાનું હોય? બે નો ગુણાકાર અંશમાં છેદમાં બે નો ભાગાકાર. બરાબર. એટલે r એપ્સિલોન કુલ આપણને મળશે એપ્સિલોન 2 એપ્સિલોન 1 r2 + એપ્સિલોન 2 r1 છેદમાં r1 + r2 અને કુલ આંતરિક અવરોધ આપણને મળશે r1 r2 છેદમાં r1 + r2. બરાબર. હજી સામાન્ય સ્વરૂપ, કારણ કે MCQ માં એવું નક્કીલું હોય બે વિદ્યુત કોષ આપેલા, 10 વિદ્યુત કોષો સમાંતરમાં જોડેલા હોય, 10 વિદ્યુત કોષમાં આવું પદ કેવી રીતે બનાવવાનું બરાબર? એટલે બે નો ભાગાકાર લઈ લઈએ આપણે કંઈક જનરલ સ્વરૂપ મળશે આપણને એ તારવી દઈએ આપણે. આ ત્રણ માર્ક મહત્વની થિયરી રેર કેસમાં પૂછાતી, રેર કેસ ફરીથી એક વખત ધ્યાન આપો. જે વેચ અહીંયા ચાલુ કરવાનું એટલે કુલ પ્રવાહ બરાબર I1 + I2 થાય. બે ના ટર્મિનલ વોલ્ટેજ લખી નાખો. ધ્યાન શું રાખવાનું? નંબર કોને નહીં આપવાનો? અબલા તારે તારે જીએ નંબર આપવાનો. I1 I2 આમાં તમે મોટા ભાગના વિદ્યાર્થી શું કરે છો? E minus IR1 ઠીક છે. તમે વોલ્ટેજ ને વિદ્યુત પ્રવાહ બે ના ના ભાઈ નંબર નહીં આપ્યા. અહીંયા એક નો ઉપયોગ મેં કરી લીધો વેચાય. બીજો કોણ બાકી ગયું? સમાન રહી બાકી રહે એનો ઉપયોગ અહીંયા. અવરોધોના શ્રેણી સમાંતર તમને યાદ હોય તો એમાં બે વસ્તુનો આપણે ઉપયોગ કરતા. શરૂઆત ક્યાં થતી હતી? વેચાય અહીંયા. પછી આગળ છેદ ઉડાડતા હતા આપણે, બે બાજુ પદ ઉડાડતા હતા. એ પદ ક્યાંથી ઉડાડતા હતા? જે રાશિ સમાન રહે ત્યાંથી ઉડાડ્યો. એટલે આની અંદર આ ધ્યાન રાખજો, જો અહીંયા V1 લખાઈ ગયું તો એવા પદ આવશે બાદ જાવ. તમે કંઈક નવું લાવશો આવ એટલે અહીંયા V આવશે. પછી બીજી બેટરી માટે V I1 I2 કરતા બનાવો, સાદું રૂપ આપો. અહીંયા સુધી કોઈ તકલીફ નહીં પડે ગેરંટી. હવે અહીંયાથી આવું ફોર્મેટ લાવવાનું છે. ગઈકાલે આવું ફોર્મેટ આપણને સીધું મળતું, કારણ કે એમાં વેચાતો હતો જ વી સીધો, એટલે એમાં સીધું ફોર્મેટ મળતું હતું. માથાકૂટ નહોતી કરવી પડતી, ડાયરેક્ટ આવી જતું. આમાં ઈ ફોર્મેટ લાવવા માટે અને આ બધું લઈ જાઓ, સાદું રૂપ આપો એટલે આવું મળે. પેપર અઘરું કોને કહેવાય? કે જે થિયરી તમે ઘરેલી નો હોય પૂછાય ને એટલે અઘરું કહેવાય.
આની કોઈને આશા જ ન હોય 2014 નું પેપર જે હતું ત્રીજા ચેપ્ટરમાં જનરલી કેસીએલ ના દાખલા આવતા હોય અથવા સમતુલ્ય અવરોધ ના આવતા હોય આવું પૂછાઈ જાય એટલે પૂરું થઈ એટલે મોટી તારવણી હોય ને એને જાતિ કોઈ દી નહીં કરવા બાકી કરી જ ના પડે કારણ કે 3 થી 4 માર્ક નું રિસ્ક રહે પૂછાઈ જાય એટલે તૈયાર કરી જ ના પડે એક જ રીતે આમ આઈએમપી નો લખ્યો એટલે એમ નહીં સમજવાનું ઓ કાઈ વાત નથી કરવી તૈયાર 4 માર્ક નો રોધો આવે સીધો બરોબર લખના સ્પીડ રાખજો દોરતા જાઓ પેલા
થિયરે ને લગતી આકૃતિ દોરાવો, પછી રફ આકૃતિ દોરાઈશ કઈ રીતે યાદ રાખવી એના માટે. Thank you.
डाबी बाजू ना अवरोधो नो गुणोत्तर अने जमणी बाजू ना अवरोधो नो गुणोत्तर बे केवो रहे सर क्यारे આપણને ખબર છે લંબાઈ ને અવરોધ એકબીજાનો શું હોય ડાબી બાજુ ના અવરોધ ડાબી બાજુ ના અવરોધ એટલે આર ના છેદ માં વાયર જે છે એ લૂઝ કનેક્શન ન હોય બરોબર અને જેથી રીડિંગ ખાચા આવે નહીતર પેલા જે જૂનો પ્રેક્ટિકલ હતા ને એમાં આપણે વાયર ની આંટીઓ મારતા હતા પણ આંટીઓ શું થાય ખુલી જાય તો પછી રીડિંગ પ્રોપર ન આવે એટલે જોડાણ અગ્ર આપણે અહીંયા વાપરવામાં આવે એક અવરોધ અહીં જોડી દેવાનો એક અવરોધ અહીં જોડી દેવાનો પછી કરવાનું તો આ જોકી જોકી બોલપેન જેવી રચના હોય એકદમ તીક્ષ્ણ ધારદાર હોય કાણું પાડે વાગે પરિકર જેવી જેવી તીક્ષ્ણ ધાર હોય અને ધાતુની હોય એ જોકીને તમારે આ અવરોધક તારના એક છેડેથી ખસેડવાનું ચાલુ કરવાનું ત્યાં સુધી ખસેડવાની જ્યાં સુધી ગેલ્વેનોમીટરનું આવર્તન શું ન થઈ જાય જી એટલે આવી રીતે તાર હોય ને તો જોકી તમારે ખસેડતા જવાની પણ તમારી જે જોકી ઉપર ને ગેલ્વેનોમીટર ઉપર હોય પછી શું કરવાનું તો કે એની ડાબી બાજુની લંબાઈ નીચે ફૂટપટ્ટી હોય એ તમારે મેઝર કરી લેવાય જ્યાં પોઈન્ટ આગળ હેઠું હોય ધારો કે આ હેઠું 40 સેન્ટીમીટર છે તો એન ભાગ નો અવરોધ એ તમે ગોતી એક વાર એન બી ભાગ નો એ ગોતી એક આ એક અવરોધ તમારી આગળ હોય પાવડો મળી જાય આ સૂત્ર ઉપરથી
હમણાં તો યાર ના છેદમાં n બરાબર s ના છેદમાં n એટલે પ્રેક્ટિકલ સિમ્પલ પ્રેક્ટિકલ માં કઈ કરવાનું નથી બે અવરોધ જોડવાના અને જોકીને ખસેડવાની ક્યાં સુધી ખસેડવાની ગેલ્વેનોમીટર નું આવર્તન શું થઈ ગયા જી જેવું ગેલ્વેનોમીટર નું આવર્તન 0 થાય તો એ બિંદુ ને કહેવાય નલ પોઈન્ટ તટસ્થિત અને પછી અવરોધ ગોતી નાખે બરોબર તો આ પ્રેક્ટિકલ ની માહિતી હવે કદાચ આ 3 માર્ક માં પૂછાય તો શું કરવાનું આપણી આકૃતિ દોરવાની પછી લખવાની રચના લખો રચના માર્ક પોઈન્ટ નંબર 1 દાખલામાં આપણે આવી લખ આકૃતિ દોરશું આકૃતિ વગર દાખલા સોલ્વ નહીં થાય એટલે આ પરીક્ષા નો દોરો ચાલે આકૃતિ માં દર્શાવ્યા મુજબ आकृति में दर्शाया मुजब एक मीटर लंबा कॉन्स्टंटन धातु ना एक मीटर लंबा कॉन्स्टंटन धातु ना तार ने कॉन्स्टंटन धातु ना तार ने जोड़ान अग्रो द्वारा બીજો મુદ્દો તાંબાની કાટખૂણે વાળેલી ધાતુની તાંબાની કાટ ખૂણે વાળેલી ધાતુની જાડી પટ્ટીઓ વચ્ચે જગ્યા રાખવામાં આવે છે એના પછી આ જગ્યામાં એકમાં જ્ઞાત અવરોધ આ જગ્યામાં એકમાં જ્ઞાત અવરોધ અને બીજામાં અજ્ઞાત અવરોધ અને બીજામાં અજ્ઞાત અવરોધ જોડાણ અગ્ર મારફતે જોડવામાં આવે છે જોડાણ અગ્ર દ્વારા જોડવામાં આવે છે એના પછી ગેલ્વેનોમીટરનો એક છેડો જોડાણ અગ્ર સાથે જોડાણ અગ્ર સાથે અને બીજો છેડો ચોકી સાથે જોડવામાં આવે છે અને છેલ્લો પોઈન્ટ ચોકી એ તીક્ષ્ણ ધાર ધરાવતી ધાતુની રચના છે જેને કોન્સ્ટન્ટનના તાર પર સરકાવી શકાય છે તો રચનામાં આટલું લખવાનું રચનામાં યાદ તમારી રીતે લખી શકો તમે મૌખિક રીતે શાબ્દિક ફેરફાર કરી શકો ટૂંકમાં યાદ રાખવાનો પહેલો મુદ્દો કોન્સ્ટન્ટ ધાતુના તાર વિશેનો બીજો મુદ્દો કાટખૂણે વાળેલી પટ્ટીઓ અને વચ્ચે ગેપ રાખેલા જગ્યા રાખેલી ત્રીજો મુદ્દો ગેલ્વેનોમીટર વિશે અને ચોથો મુદ્દો જોકી કોણ છે આ ચાર પોઈન્ટ આવે રચના કોન્સ્ટન્ટ ધાતુનો તાર
एक ज्ञात अवरोध एक अज्ञात अवरोध ત્યાર પછી ગેલ્વેનોમીટરનો એક છેડો જોડાણ અગ્ર આવે બીજો છેડો ચોકી આવે અને છેલ્લો પોઈન્ટ ચોકી એટલે શું આટલું રચનામાં આવે બરાબર હવે કાર્ય પદ્ધતિ લખો ધાતુના કારણો એકમ લંબાઈ દીઠ અવરોધ એકમ લંબાઈ દીઠ અવરોધ કેપિટલ આર છે કેપિટલ આર એના પછી પણ હવે ચોકીને કોન્સ્ટન્ટન ધાતુના તાર પર ત્યાં સુધી સરકાવો કે જ્યાં સુધી ગેલ્વેનોમીટર નું આવર્તન શૂન્ય ન થઈ જાય જે બિંદુએ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય તેને તટસ્થ બિંદુ કૌંસમાં કેપિટલ એન નલ પોઈન્ટ તેને તટસ્થ બિંદુ કૌંસમાં કેપિટલ એન કહે છે તટસ્થ બિંદુ મળે એટલે શું થાય પ્રવાહ ઝીરો થઈ જાય ધ્યાન રાખજો આખા પરિપથમાં પ્રવાહ ન હોય સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ ઝીરો થઈ જાય કારણ કે સ્થિતિમાન સરખા થઈ જતા હોય બરાબર એના પછી પોઈન્ટ આ સ્થિતિને સંતુલિત મીટર બ્રિજ કહે છે એના નીચે લખો ઉદડી કરી એન તા એન ભાગનો અવરોધ એન ભાગનો અવરોધ તો એક ભાગનો અવરોધ આપણે પડે ને ત્રિરાશી મૂકી દેવાની એક મીટર લંબાઈ હોય તો અવરોધ મેં પહેલી જ લાઈન લખાય કેપિટલ આર તો એન ભાગની લંબાઈ ધારો કે એલ1 છે તો એનો અવરોધ કેટલો તો શું થઈ જાય એલ1 ઇન્ટુ આર એટલે એન ભાગનો અવરોધ સીધો લખો એલ1 ઇન્ટુ આર અને કૌંસમાં ત્રિરાશી મૂકો પછી એનપી ભાગનો અવરોધ લખો એનપી ભાગનો અવરોધ તો એમાં ત્રિરાશી શું આવે 1 મીટર લંબાઈ આર છે તો એનપી ભાગની લંબાઈ રહી હું 100 સેન્ટીમીટર માંથી L1 બાદ કરતો એટલી થાય ને એટલે 100 માઈનસ L1 ત્યારે કેટલો એટલે 100 માઈનસ L1 ઇન્ટુ R નીચે લખો તેથી સંતુલિત વિસ્ટન બ્રિજની શરત મુજબ
ડાબી બાજુનો અવરોધ શું ગણાય r ના છેદમાં n ભાગનો અવરોધ તો n ભાગનો કેટલો ગયો આપણે l1 r ઓ ઓ r લીધો હે અહીંયા સંજ્ઞા બદલાવી પડશે r ડેશ કરી નાખો પહેલી લાઈન લખી તમ કાર્ય પદ્ધતિમાં એકમ લંબાઈ દીઠ અવરોધ r છે ત્યાં r ને એકમ લંબાઈ દીઠ અવરોધ r ડેશ કરો r ડેશ તો પછી અહીંયા r ડેશ આવશે અહીં r ડેશ કરી નાખો અહીંયા r ડેશ इक्वल टू गैल्वेनोमीटर की जमणी बाजू नो अवरोध जमणी बाजू छे s छेद मा nb भाग नो nb भाग नो आयो 100 - l1 * r s એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ ની જરૂરત નો પડે ઉડી જાય તો છેલ્લે આયુ r ના છેદ મા s l1 ના છેદ મા 100 - l1 तो स्वाध्याय नो 3.12 नंबर नो दाखो 3.12 पोटेंशियोमीटर छे उदाहरण सीधु 3.10 छे કાલે મીટર બીટના બે દાખલા અને પોટેન્શિયોમીટર શરૂ થઈ ગયા છે પોટેન્શિયોમીટર બે લેક્ચર નું કામ કાલે કયો વાર ગુરુવારે ગુરુવારે મીટર બીટના બે દાખલા પોટેન્શિયોમીટર નું ઇન્ટ્રોડક્શન થઈ ગયો છે શુક્ર શનિ શનિવારે ચેપ્ટર પૂર્ણ થઈ ગયું આરામ મીટર